જામનગર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા પૂજાબેન ગૌતમભાઈ સંચાણીયા દ્વારા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તે નિમિત્તે તેમના ઘર બેઠા આકર્ષણ ગરબા બનાવે છે ઘરના બધા સભ્યો દ્વારા અવનવી જાતના નવા ગરબા બનાવીને જેમાં આકાર આપીને કલર કરી ગરબાને એક નવું રૂપ આપે છે પૂજાબેને જણાવ્યા મુજબ હાલ અમુક વેપારીઓ દ્વારા જૂના ગરબાઓ લઈ બજારમાં વેચવામાં આવે છે જેના કારણે માતાજીની આસ્થાને ઠેસ પહોંચે છે જેથી ગ્રાહકોને ગરબાની તપાસ કરી પછી ફરી નવા ગરબા લેવા અનુરોધ કર્યો છે તથા ગરબાને નવરાત્રી પૂર્ણ થયા બાદ ગરબાનો કંઈક અલગ રીતે ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું કે માતાજીના નવ દિવસ પૂર્ણ થતા લોકો ગરબા પધરાવી દેતા હોય છે પણ તમે એ જ ગરબામાં ચણ નાખીને પક્ષીઓને ખાવાનું આપી શકો છો તે એક ઉત્તમ કાર્ય રહેશે પૂજાબેન ના ઘરે ત્રણ સદસ્યો દ્વારા વર્ષોથી ગરબા બનાવવાની પરંપરા ચાલી રહી છે તે આ ગરબા ગરબા બનાવીને બનાવીને પોતાના ગુજરાન ચલાવે છે છે માતાજીને પૂરી શ્રદ્ધાથી બજારમાં વેચાણ કરે ગરબાનું કામ કરીએ છીએ ઘણા વર્ષોથી અમારા કામ હાલે છે અને અમારા નાના મોટા બધા ઘરના સભ્યો આ કામ કરે છે જેથી એમ કે માતાજીનો નો ગરબો વેચાઈ ને રંગબેરંગી હોય છે માતાજીનું નામ લઈને અમે આરાધનાથી આ બધું કરીએ છીએ અને અમારા શ્રદ્ધાર્થીને અમે ગરબા બનાવીને વેચીએ છીએ પણ અમુક ગરબા મંદિરમાંથી લઈ આવીને પછી ઘરે રાખે બાર મહિના સાચવીને પછી પાછા વેચીએ છીએ કલર કરીને એટલે અમારા દસ પરથી ને વિનંતી છે કે તમે આ ગરબા લઈ આવો તો પછી મંદિરે વેચવા ન જાઓ ત્યાંથી ને તમે ઘરે તુલસીને ક્યારે પધાવશો તોય ચાલશે પછી એને ચકલીને મારો બનાવીને ચકલીને આસો આપો એટલે અમારા રંગબેરંગી કેટલી જાતના ગરબા હોય છે તમારે જે જે રીતના જોઈએ ને એ રીતના બધા મળે છે અને તમે એને ખાસ કરીને વ્યાજબી ભાવે થી ને જ વેચીએ છીએ બહુ એમ ભાવતાલય કરવા પણ નથી રેતો માતાજી નું નામ છે એક વાર વર્ષ માં એક વાર લેવાનો હોય જેથી તમે એમ કે ભાવતાલ કે એ કાઈ નો કરો ખાલી ગરબા એમ કે લ્યો અને માતાજી નું નામ રોજગાર અમારા આમાં એમાંથી ને જ અમારા રોજગાર છૂટે છે એટલે અમે આમાં આખું ઘર દિન રાત એમાં કુચે મરીએ ત્યારે અમારા ગરબામાંથી રોજગાર છૂટ્યું